નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું રિયા. નજર કરીએ આજની હેડલાઇન્સ પર. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી, જેમાં વર્તમાન સમયે ભાજપના શાસનમાં રહેલી તાલુકા પંચાયત પર કોંગ્રેસે પક્ષે કબજે કર્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરમાં ચૈત્રી નવરાત્રિની ધામધૂમ ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાના સંખારવાડા ગામે ગામ લોકો પાણી માટે તરસી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારની મહી પરી યોજનાની લાઈનો લીકેજ હોવાથી લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. મોરબીમાં શહીદજીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં મોરબીની યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિર્ગન વિદ્યાલય ખાતે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. નખત્રાણામાં મહિલા આરોગ્ય જાગૃતિ અભિયાન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર 4ની પરીક્ષાના 51 પેપર જૂના કોર્સવાળાને નવું તેમજ નવા કોર્સવાળા વિદ્યાર્થીઓને જૂનું પેપર આપી દેવાતા વિદ્યાર્થીઓમાં રસ જોવા મળ્યો. સુરતથી આવતી વાર્તા પુરુષ ટ્રેનમાં બબાલ થઈ, જેમાં મહિલા ઉદ્યોગરોના પ્રાંતથી મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં બાઇક પર આવેલા બે શખ્સો દ્વારા એક યુવક પાસેથી 4 લાખની લૂંટ કરાતા ચકચાર પછી જવાબ આવી હતી, તેમજ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ ન કરવાના નિવેદનને લઈને અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી, જેમાં સરકાર એક તરફ ખેડૂતોની હામી હોવાની વાત કરે છે, ત્યારે બીજી બાજુ તે ખેડૂતો વિરોધી નીતિ અપનાવી રહી છે. હવે સમાચારને જોઈશું વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી, જેમાં વર્તમાન સમયે ભાજપના શાસનમાં રહેલી તાલુકા પંચાયત પણ કોંગ્રેસે પક્ષે કબજે કરી. બનાસકાંઠા દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી અને વર્તમાન સમયે ભાજપના શાસનમાં રહેલી તાલુકા પંચાયત પણ કોંગ્રેસ પક્ષે કબજે કરી છે. પ્રમુખ અને ઉપપ્રમુખ કોઈ પણ પક્ષના હોય ત્યારે તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓ પોતાની મનમાની અને પોતાની જાગીરી સમજી રહ્યા છે. કોઈક દિવસ પંખા ચાલુ તો કોઈક દિવસ ક્યાંક આરામની જગ્યા, હવે તો જાણે તાલુકા પંચાયત પાર્કિંગ બની ગઈ છે. દિયોદર તાલુકા પંચાયતમાં આવેલ કોમ્પ્યુટર રૂમ જાણે હવે પાર્કિંગ રૂમ બની ગયો હોય તેમ, ત્યાં અધિકારી પોતાનું બાઇક પણ કોમ્પ્યુટર રૂમમાં પાર્ક કરીને જાગીરી સમજી બેઠા હોય તેવું નજરે પડે છે. એક તરફ તાલુકા પંચાયતમાં અરજદારોને બેસવા માટે જગ્યા નથી અને અહીંયાના અધિકારીઓ પોતાના વાહનો જેમ મન ફાવે તેમ મૂકી જાય છે. દિલીપસિંહ રાજપૂત, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, બનાસકાંઠા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરમાં ચૈત્રી નવરાત્રિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આવેલા સલાયા બંદરમાં આસો નવરાત્રી મુજબ ચૈત્રી નવરાત્રિની ધામધૂમ પૂર્વક ઉજવણી લોહાણા મહાજનવાડીમાં ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નોમ સુધી ચૈત્ર નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે, જેમાં રાસ ગરબાનું આયોજન સાંજે 5 થી 7:30 વાગ્યા સુધી બહેનો રાસ ગરબા રમીને માતાજીના ગુણગાન ગાય છે. છેલ્લા 5 વર્ષથી ચૈત્રી નવરાત્રિનું આયોજન સલાયા ખાતે કરવામાં આવે છે, જે સૌરાષ્ટ્ર બીજે ક્યાંય કરવામાં આવતું નથી. ચૈત્રી નવરાત્રિનો આ પ્રકારે આયોજન થતું નથી ત્યારે સમસ્ત સલાયાના હિન્દુ મહિલાઓ અંદાજીત 250 જેટલી બહેનો રાસગરમાં રમવા આવે છે, તેમજ બહેનો જ આ નવરાત્રિનું સંચાલન કરે છે. અને મહત્વનું તો એ છે કે આસોમાં નવરાત્રિની ધામધૂમ પૂર્વક સમગ્ર ગુજરાત અને દેશભરમાં ઉજવણી થતી હોય છે, પણ આ તમામ લોકો નવરાત્રિમાં માતાજીની આરાધના કરીને ગરબે રમે છે, ત્યારે ચૈત્રી નવરાત્રિમાં સલાયા બંદર પર માતાજીની આરાધના કરીને ચૈત્રી નવરાત્રિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકાની અંદર ખંભાળિયા તાલુકામાં જામ સલાયાની અંદર જે માજનવાડી લુહાણા માજનવાડીમાં જે ગરબી કરવામાં આવે છે ચૈત્રી નોરતામાં, જે કંઈ સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ આવી રીતે ઉજવવામાં આવતી નથી. અહીંયા માત્ર ને માત્ર ભૈરવો જ આવે છે, જેન્ટ્સ કોઈ આવતા નથી, પણ આમાં ભરતભાઈ લાલનો અને ભારતીબેનનો અને એના છોકરાનો બહુ પૂરેપૂરો સપોર્ટ છે. અને રઘુવંશી સેવા સમાજમાંથી અમે બધા આમાં સાથ સહકાર આપીએ છીએ. અને આમાં અમે જ્યારે ગરબી પૂરી થાય છે, છોકરીઓ રમી લે પછી સાંજે અમે એને નાસ્તો પણ કરાવીએ છીએ. અને 9મા દિવસે એ ભરતભાઈ છોકરીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપે છે. ખંભાળિયા તાલુકાનો સલાયા ગામ છે, ત્યાં ચૈત્રી નવરાત્રિ સલાયામાં જ ઉજવાય છે. જે બહેનો રાસ રમે છે મન મૂકીને,
અહીંયા દરરોજ હિન્દુ સમાજની સમસ્ત બહેનો રમે છે, 250-300 બહેનો દરરોજ રમે છે, દરરોજ રાસ રમી બાળાઓ બાયો પછી નાસ્તો પાણી કરે છે, નાસ્તો કરી અને પછી છેલ્લે દિવસે 9મા દિવસે ઇનામ વિતરણ થાય છે, પોસ્તાન ઇનામ અને આરતી પણ અમારા અહીંના મહિલા મંડળના બેન જ કરે છે, જેન્ટ્સ નો એલાઉડ છે, ખાલી રઘુવંશી મહિલા મંડળ જ આયોજન કરે છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, દ્વારકા. ગીર સોમનાથ જિલ્લાના ઝંખારવાડા ગામે ગામ લોકો પાણી માટે તરસી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારની મહીપરી યોજનાની લાઈનો લીકેજ હોવાથી લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી 5 કિલોમીટરના અંતરે નવા બની રહેલા ઉના ભાવનગર હાઈવે પર 2 કિલોમીટરના એરિયામાં 5-6 જગ્યા ઉપર મોટા પ્રમાણમાં છેલ્લા 1.5 માસથી મહીપરીએ જ યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે અને 2 કિલોમીટરના રોડ પર પાણીના ભંગાણના કારણે રોડનું કામ પણ બંધ થયું છે. ત્યારે જળ એ જ જીવન છે એ વાત સત્તાધીશો ભૂલી ગયા છે. તો બીજી તરફ 2100ની વસ્તી ધરાવતું ઉના તાલુકાનું ઝાંખરવાડા ગામ રોજ પીવાના પાણી માટે રોજ પૈસા આપે છે. અન્ય દરિયા કિનારાના 25 જેટલા ગામોને 6-7 દિવસે પાણી મળે છે. મહીપરી યોજનાથી 20થી વધુ ગામોને પીવાનું પાણી મળે છે જે પૂરતા પ્રમાણમાં મળતું નથી અને આ પાઇપલાઇનના લીકેજ થવાથી લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. વીબી નકુમ, નાયબ કાર્યપાલિકેન્દ્ર, પાણી પુરવઠા પેટા વિભાગ, ઉના. સાહેબ, વાત કરવામાં આવે તો ઉનાથી વ્યાજપુર ગાંગડા રોડ ઉપર તમારી મહીપરી યોજના હેઠળ અનેક ગામડાઓને પાણી અપાઈ રહ્યું છે, ત્યાં હાલ લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, એ બાબતે શું કહેશો? હવે અમારી ઉનાદેવ જૂથ યોજના હેઠળ અહીંયા ઉના એડવર્સથી ગાંગડા ઝોનના 20 ગામોને પાણી પુરવઠો આપવામાં આવે છે. પાણી પુરવઠો અમારા પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવે છે. 20 ગામોને મેઇન લાઇન જે છે અહીંથી ગાંગડા સુધીની મેઇન લાઇન છે, જે નેશનલ હાઈવેનું કામ ચાલુ છે અત્યારે ભાવનગરથી સોમનાથવાળું, એ નેશનલ હાઈવેના ખોદાણમાં જે ફાઉન્ડેશનનું ખોદાણ કરે છે એનું પેલું કટિંગ એમ્બેકમેન્ટ માટે રોડના, એમાં લાઇન અમારી સેન્ટરમાં આવી જાય છે, જેના કારણે ખોદાણ દરમિયાનમાં લાઇન અવારનવાર નેશનલ હાઈવે દ્વારા એની એજન્સીઓ દ્વારા આ લાઇન વારંવાર તોડવામાં આવે છે, જે તાત્કાલિક અમે રિપેર કરીએ છીએ. અત્યાર સુધીમાં છેલ્લા 4 મહિનામાં લગભગ 28-30 વખત આ પાઇપલાઇનમાં ભંગાણ કરવામાં આવેલ, કે જેનું અમે તાત્કાલિક અમારા માલ સામાન માણસો તેમજ વ્યવસ્થા કરી અને રિપેર કરીએ છીએ. હાલ પણ પાણી લીકેજ છે તો એ બાબતે શું કહેશો? હા, હાલ જે પાણી લીકેજ છે એમાં હાલ પણ એ લોકોનું કામ ચાલુ જ છે અને અમે પણ લીકેજ રિપેરિંગની કામગીરી એઝ પોસિબલ એઝ કરી જ દઈએ છીએ તાત્કાલિક, અને એના કાયમી સોલ્યુશન માટે અત્યારે હાલ નેશનલ હાઈવે દ્વારા અમારી આ નવી લાઇન અહીંથી ઉનાથી છે ગાંગડા સુધી એનું નેશનલ હાઈવેનું શિફ્ટિંગનું કામ ચાલુ છે. નવી લાઇનનું કામ એની રોડની બોર્ડર ઉપર અત્યારે કામગીરી ચાલુ છે નેશનલ હાઈવે દ્વારા. જે કામગીરી પૂર્ણ થઈએ 1.5-2 મહિનામાં આ પ્રશ્નનો કાયમી હલ આવી જશે. હાલ આ લાઇનમાં થોડું જે લીકેજીસ અવારનવાર થાય છે, જે અમે તાત્કાલિક રિપેર કરી અને અમે પાણી પુરવઠો ગામોને પૂરવઠો કરી દઈએ છીએ. બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, ગીર સોમનાથ. મોરબીમાં શહીદ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં મોરબીની યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. 23 માર્ચ 1931 ના દિવસે ભારતના ક્રાંતિકારી યુવાનો શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ 3 યુવાનોને ફાંસીની સજા આપવામાં આવી હતી, ત્યારે શહીદ દિન નિમિત્તે મોરબીની યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં આઝાદીના ઇતિહાસમાં અનેરું પાત્ર શહીદ ભગતસિંહ, ભારત સ્વતંત્રતા સંગ્રામ અને ભારત ક્રાંતિકારી ચળવળ એ 3 વિષય ઉપર યોજાયેલી નિબંધ સ્પર્ધામાં વિવિધ શાળાના 80 જેટલા વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નિબંધ સ્પર્ધાના વિજેતાને પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે, તેમજ બાળકોમાં નાનપણથી જ દેશના ક્રાંતિવીરો વિશે માહિતી મળે તે માટે ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ દેશભક્તિને રંગે રંગાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના અગ્રણીઓ દેવેનભાઈ રબારી અને દિનેશભાઈ વડસોલાએ વિદ્યાર્થીઓને સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ, દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મે હૈ. આજે 23 માર્ચ એટલે શહીદ દિવસ, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ 23 માર્ચ 1931 દિવસે આપણા આ ક્રાંતિકારીને ફાંસી આપવામાં આવી હતી. એ નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી અને નીલકંઠ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આજે મોરબીની જુદી જુદી શાળામાંથી
વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્થ પટેલ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, મોરબી. નખત્રાણામાં મહિલા આરોગ્ય જાગૃતિ અભિયાન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. શ્રી સોમૈયા સર્વોદય ટ્રસ્ટ નખત્રાણા, શ્રી વિરાણી મોટી પાટીદાર મહિલા મંડળ અને એસોસિએશન ઓફ ઇન્ડિયાના સહયોગથી મહિલા આરોગ્ય જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન 18/3/2018 રોજ વિરાણી મોટી ખાતે યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને ડોક્ટર ભાવિકાબેન સોમૈયા, પિયુષ એમ સોમૈયા, મહિલા મંડળના ઉપપ્રમુખ શ્રી સદાબેન વાયાણી, મંત્રી શ્રી રસીલાબેનના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કેમ્પની શરૂઆતમાં પિયુષભાઈ સોમૈયાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં બહેનો માટે જોવા મળતા સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર જેવા જીવલેણ રોગોનું પ્રમાણ વધારો થયો છે, ત્યારે તે રોગોને અટકાવવા માટે આ સર્વોદય ટ્રસ્ટ દ્વારા તેઓને અટકાવવા માટેની પ્રાથમિક સમજૂતી આપવામાં આવી હતી. તેમજ આ બધા માટે ઘણી બધી નાની મોટી તેમજ ઘણીવાર ગંભીર બીમારીઓને પણ આમંત્રણ મળે છે, તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જયંત વાઘેલા, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, નખત્રાણા. હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર 4 પરીક્ષાના 51 પેપર જૂના કોર્સવાળાને નવું તેમજ નવા કોર્સવાળા વિદ્યાર્થીને જૂનું પેપર આપી દેવાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારી સામે આવી છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર 4 પરીક્ષાના 51 પેપરમાં છબરડો થયો છે, જેમાં વિદ્યાર્થી સાથે NSUIનો યુનિવર્સિટી ખાતે વિરોધ કરાયો છે, જેમાં જૂના કોર્સવાળા વિદ્યાર્થીઓને નવા કોર્સનું પેપર તેમજ નવા કોર્સના વિદ્યાર્થીને જૂનું પેપર આપી દેવાતા વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. અત્યારે યુનિવર્સિટી ખાતે છબરડો થયો છે, પેપરમાં શું કહેશો? આજરોજ જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરમાં છબરડો થયો છે, ત્યારે આજનું જયારે એકાઉન્ટનું બીકોમ સેમેસ્ટર 4 એકાઉન્ટનું પેપર હતું TN રાવની કોલેજમાં, તો TN ત્યારે વિદ્યાર્થીઓને અમુક જે જૂના નવા કોર્સના વિદ્યાર્થીઓ છે તેને જૂના કોર્સનું પેપર આપવામાં આવ્યું છે, અને જયારે નવા કોર્સના વિદ્યાર્થીઓને જૂના કોર્સનું પેપર આપ્યું છે. આવી રીતે યુનિવર્સિટીની ભૂલને કારણે વિદ્યાર્થીઓ આખું વર્ષ મહેનત કરી હોય છે, એનું મહેનત પાણીમાં જાય છે. અને આની પહેલા બી અમે NSUI દ્વારા વાઇસ ચાન્સલરને અમે પરીક્ષા નિયમક બદલાવાનું અમે એક આવેદન આપેલું હતું, પણ તેનો હજી અમને એવું લાગે છે કે આ સત્તાધીશો હજી ગોડ ગાર્ડ નિંદ્રામાં સૂતા હોય એવું અમને લાગી રહ્યું છે. અને અમે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સાથે આવેદન આપવાના છે અને કહેવાના છે કે આ વિદ્યાર્થીઓને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને એવું કરવામાં આવે. કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે યશ મારુ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, રાજકોટ. સુરતથી આવતી બાંદ્રા ભુજ ટ્રેનમાં બબાલ થઈ, જેમાં મહિલા બુટલેગરોના ત્રાસથી મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. સુરત બાંદ્રાથી ભુજ વચ્ચે દોડતી ગાંધીધામ એક્સપ્રેસમાં ગુરુવારના રોજ રાત્રે બુટલેગર મહિલાઓના ત્રાસથી મુસાફરોમાં ભારે ઉવાડો મચ્યો હતો. ટ્રેન જેવી સ્ટેશન પર પહોંચી કે કેટલાક પેસેન્જરોએ મહિલાઓને ઉતારી હતી અને ઉપરાંત પોલીસ પર હુમલો કર્યો હતો. મહિલાઓ ટ્રેનમાં દારૂ પીને ખેપ મારતી હતી, જેમનો ઝઘડો કેટલાક પેસેન્જર સાથે થયો હતો. ત્યારબાદ હોબાળો મચી ગયો હતો. મુસાફરોના જણાવ્યા અનુસાર બાંદ્રાથી ભુજ વચ્ચે દોડતી ગાંધીધામ એક્સપ્રેસમાં મહિલા બુટલેગરોના ત્રાસથી મુસાફરો પરેશાન થઈ ગયા હતા. બે મહિલા બુટલેગરોએ યાત્રીઓને સુરત રેલવે સ્ટેશન પર ઉતારી દીધેલ હતા, તેમજ મહિલા બુટલેગરોની 12 મહિલાની ટીમ હતી, જેમાં બે બુટલેગરોના જેકેટમાં દારૂનો જથ્થો હતો, જેથી તેને સુરત રેલવે સ્ટેશન પર ઉતારી દેવામાં આવ્યા હતા, જેથી હોબાળો મચ્યો હતો અને ટ્રેન અડધો કલાક મોડી રવાના કરવામાં આવી હતી. વલસાડથી નીકાળી છે, વલસાડ
બાઇક પર આવેલા બે શખ્સો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હોય તેમજ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે। કાપોદ્રા વિસ્તારમાં એક યુવક બેંકમાં નાણાં ઉપાડવા માટે ગયો હતો, જ્યાંથી પરત ફરી રહ્યો હતો તે સમય દરમિયાન પાછળથી બે બાઇક સવાર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને 4 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લૂંટારૂને પકડી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે। કાળા પાકીટમાં 4 લાખ ભરીને જવાહરનગર રોડ ઉપર જતા હતા। પાછળથી અજાણ્યા માણસો પલ્સર ઉપર 2 જણા આવેલા અને એ પાકીટ જોઈને જતા રહે છે। સર, ફરીથી શું કરે છે અને પોલીસ હાલમાં કઈ દિશામાં તપાસ કરી રહી છે? પોલીસ હાલ ચારે દિશામાં નાકાબંધી કરેલ છે અને તપાસ ચાલુ છે અને ફરિયાદી છે એને હાર્ડવેરની દુકાન છે। અરવિંદ રાઠોડ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, સુરત। સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં મોટા વરાછા બ્રિજ પરથી આત્મહત્યા કરતા યુવકને રોકી લોકો દ્વારા તેને બચાવવામાં આવ્યો। સુરતમાં વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોટા વરાછા બ્રિજ પરની આ ઘટના છે, જેમાં મોટા વરાછા બ્રિજ પર આત્મહત્યા કરનારા યુવકને ત્યાં આજુબાજુમાં ઉભેલા લોકોએ તેનો જીવ બચાવ્યો હતો તેમજ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે આવીને આ યુવકની અટકાયત કરી હતી તેમજ આત્મહત્યાના પ્રયાસનું કારણ હજુ સુધી પણ અકબંધ રહ્યું છે। ત્યારે પોલીસે આ તપાસ આદરી છે તેમજ આત્મહત્યાનું કારણ જાણવાના ચક્રો ગતિમાન કર્યા છે। અરવિંદ રાઠોડ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, સુરત। સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ ન કરવાના નિવેદનને લઈને અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી, જેમાં સરકાર એક તરફ ખેડૂતોની હામી હોવાની વાત કરે છે ત્યારે બીજી બાજુ તે ખેડૂતો વિરોધી નીતિ અપનાવી રહી છે। સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ ન કરવાના નિવેદનને લઈને અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી। સરકાર એક તરફ ખેડૂતોની હામી હોવાની વાત કરે છે ત્યારે બીજી બાજુ તે ખેડૂતો વિરોધ નીતિ અપનાવી રહ્યા છે। ત્યારે ખેડૂતોને એક બાજુ પોષણક્ષમ ભાવ માટે સરકાર સામે આંદોલન કરવું પડતા હોય છે ત્યારે બીજી બાજુ ખાતર બિયારણ દવાઓના ભાવો વધી રહ્યા છે ત્યારે ખેડૂતો બેવડો માર ખાઈ રહ્યો છે। ત્યારે ખેડૂત દેવામાં ડૂબી રહ્યો હોય તેવા સમયે ખેડૂતોની મીટ સરકાર તરફથી, પરંતુ દેવા માફી નહીં મળવાના કારણે ખેડૂતો પોતાના ખેતરો વેચીને ગુજરાન ચલાવવું પડે છે। તેમ છતાં પણ સરકાર તરફથી દેવા માફીની આશા પણ ઠગારી નીકળતા પટેલ વિનુભાઈ પૂંજાભાઈ વનિયાર કોકાપુર વતની છું, હું એક ખેડૂત પણ છું અને આજની સરકાર જે એ ચૂંટણીઓમાં પણ વચનો આપતી હતી અને જેમાં આજે નીતિન પટેલ જે પણ કર્યો પટેલ સર, છતાં પણ ખેડૂતોને દેવો માફ નહીં આપવાનું જે બોલી રહ્યા છે એ એમના માટે ગંભીર કહેવાય। ખેડૂતના પુત્ર તરીકે આ એમનું શોભતું નથી અને ખેડૂત બીજા રાજ્યમાં પણ ફૂલ ને તો ફૂલની પોખરી પણ એમને દરેક ખેડૂતોને આપવામાં ઠરાવ કરીને દરેક ખેડૂતોને હાથ આપી છે જે આપે પણ આ સરકારને દેવતા હાથ તો ફરજિયાત આપવી જ પડશે, નહીં તો ખેડૂતો પોતાની રીતે આંદોલન કરી અને પોતાનો હક મેળવશે। ગુજરાતની અંદર છેલ્લા 22 વર્ષથી જે આ ભાજપની સરકાર છે એની હંમેશા નીતિ ખેડૂત વિરોધી રહી છે,
ખેડૂતોને વાવણી માટે જે બિયારણની ખરીદી હોય કે રાસાયણિક ખાતર હોય કે સેન્દ્રીય ખાતર હોય એના હંમેશા ભાવો મળે છે, અને ખેડૂતોને જે ઉપજ હોય એ ઉપજના ભાવો આ સરકારમાં મળતા નથી. ટેકાના ભાવો બોધે છે સરકાર, અને ખરીદીની પણ વાતો કરે છે, એમાં પણ ખેડૂતોને એટલી બધી હેરાન નથી. ખેડૂતોને આજે વાવેતર કર્યા પછી જે ઉપજ થાય છે, ખર્ચાઓ બાદ કરે છે, આ બધું ખેડૂતની મહેનત અને બધું જે સર્વેયું કાઢવામાં આવે તો ખેડૂતને છેલ્લું કંઈ બચતું નથી. આ ભાજપની સરકારની અંદર ખેડૂતોનું જો કંઈ બચ્યું હોય અને વધ્યું હોય તો એકમાત્ર એમના જે સાત બારના ઉતારસ એની અંદર બેન્કોના અને સેવા મંડળીઓના મોજા જ વધ્યા છે, એટલે દેવું વધ્યું. આ સરકારમાં ખેડૂતોનું દેવું વધવા સિવાય ખેડૂતોએ ખેતીમાંથી નફો કર્યો હોય એવું આ સરકારની અંદર બન્યું નથી. એટલે આ ભાજપની સરકારની નીતિ બિલકુલ ખેડૂત વિરોધી છે, અને ખેડૂતોના હિતની જ્યારે વાત આવતી હોય તો એ સરકાર નહીં વિચારે ત્યારે ખૂબ મોટી પરિસ્થિતિ ખેડૂતો માટે ઉભી થવાની છે. એ સંજોગોમાં સરકારે ખરેખર ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ. સંદીપ ધોડુ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, અરવલ્લી. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in પર જોઈ શકો છો. યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી શકો છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. ઇન્સ્ટા અને ફેસબુક પર ભી ફોલો કરી શકો છો. વિગતવાર સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.